तो नेक्स्ट आपनी पास क्वेश्चन होता है डिफेक्ट है तो वन ऑफ द मोस्ट इम्पोर्टेंट डिफेक्ट इज हाइपर मेट्रोपिया. हाइपर मेट्रोपिया इज ऑल्सो नॉन एज फार साइटेडनेस. फार ना ऑब्जेक्ट है ये क्लियरली देखाय ने शू कहवाय फार साइटेडनेस. फार એટલે કે મારા જે વસ્તુ દૂર છે હું ઈઝીલી જોઈ શકું તો દૂરની વસ્તુ ઈઝીલી જોઈ શકાય તો એ દૂરની વસ્તુ ઈઝીલી જોઈ શકાય છે એની ઇમેજ પણ ક્યાં ફોર્મ થાય છે રેટિના. રેટિના તો દૂરની વસ્તુની ઇમેજ રેટિના ઉપર ફોર્મ થાય છે મને કેવા દેખાય છે એકદમ ક્લિયર. બટ જ્યારે હું નિયર બાય ઓબ્જેક્ટ છે જે હ્યુમનની નજીક છે એ ઓબ્જેક્ટને જોવાની ટ્રાય કરું છું તો એ ઓબ્જેક્ટ ક્લિયર દેખાતા નથી એ બ્લર થાય છે. બ્લર થાય છે ઇન ધ સેન્સ ધેટ કે એની ઇમેજ બિહાઇન્ડ ધ રેટિના ફોર્મ થાય છે. ક્યાં ફોર્મ થાય છે ધેન ધ બિહાઇન્ડ ધ રેટિના એની ઇમેજ ફોર્મ થાય છે તો એ બિહાઇન્ડ ધ રેટિના છે મને ક્લિયરલી દેખાવાનું નથી. હવે મને ક્લિયરલી નથી દેખાતો એનો મીનિંગ શું છે વિઝન બ્લર છે મારી આઈની અંદર ડિફેક્ટ છે તો મારે ડિફેક્ટને શું કરવું પડશે કરેક્ટ કરવી પડશે. હું કરેક્ટ કઈ રીતે કરી શકું બાય ધ યુઝિંગ ઓફ ધ સ્ફેરિકલ લેન્સીસ અને આમાં આપણે કયો લેન્સ યુઝ કરીએ છીએ તો આને યાદ રાખવું હોય ને તો યાદ રાખવા માટે એચ એમ સીવી એચ હાઇપર મેટ્રોપિયા એમાં પણ યુઝ થાય ઓન વેલ્સ. ઓકે તો યાદ કરો જસ્ટ તમારા લેન્સ જે લાસ્ટ ડે આવ્યો હતા તે લાસ્ટ ડે આવ્યો હતો ને જ્યારે આપણે કે તમારી પાસે લેન્સ થીન છે તો દૂરની વસ્તુ દેખાશે અને લેન્સ થીક છે તો તો દૂરની વસ્તુ મને ક્લિયરલી દેખાય છે મીન્સ મારો લેન્સ પતલો છે. પછી એ પતલો પતલો જ રહે છે થીક થતો નથી. જો થીક થતો હોત તો મને નજીકની વસ્તુઓ દેખાતી લેન્સ થીક નથી થતો એટલે મને નજીકની વસ્તુઓ દેખાતી નથી. તો વિચારો કે લેન્સ થીક નથી થતો ઇટ મીન્સ દેટ કે હું કહી શકું કે ફોકલ લેન્થ બહુ વધારે વધારે જ છે. કઈ રીતે લેન્સ થીન હોય તો ફોકલ લેન્થ ઇન્ક્રીઝ થાય લેન્સ થીક હોય તો ફોકલ લેન્થ ડિક્રીઝ થાય. તો આમાં લેન્સ થીકનો સોરી થીનનો થીન જ રહેશે જેટ છે એની ફોકલ લેન્થ પણ કેવી છે વધારે. એન્ડ લેફ્ટ સાઈડ એ આપણને ઇમેજ ક્યાં ફોર્મ કરીને આપે છે બિહાઇન્ડ. હું કહી શકું મારા ફોકલ લેન્થને થોડી ડિક્રીઝ કરીને રેટિના ઉપર લાવવાની છે. તો ફોકલ લેન્થને ડિક્રીઝ કરી મારે કઈ જગ્યા ઉપર લાવવી છે રેટિના અંદર. રેટિના તમારે રેટિના ઉપર લાવવી હોય તો મારે એને ડાયવર્સની જગ્યાએ શું કરવા પડશે અને કન્વર્ટ કરવા માટે આપણે કન્વર્ટિંગ લેન્સનો યુઝ કરીએ છીએ. ડન. તો ડિફરન્ટ પાવરના તમે યુઝ કરશો કોન્વેક્સ લેન્સને એટલે એ એક્ઝેક્ટલી ઇમેજ ક્યાં ફોર્મ કરીને આપે છે રેટિના ઉપર. આવડશે. હવે મેઇન વસ્તુ કે આ નિયરર ઓબ્જેક્ટ મને નથી દેખાયો તો હ્યુમન આઈ માટેનો નિયરર પોઈન્ટ છે 25 સેન્ટીમીટર છે એટલે કે 25 સેન્ટીમીટર ઇન ફ્રન્ટ ઓફ ધ આઈસ મને ક્લિયરલી દેખાય છે પણ આને તો એ નથી દેખાતો. ઇટ મીન્સ ધેટ તમારો નિયરર પોઈન્ટ છે 25 થી થોડો ક્યાં જતો રહ્યો છે દૂર જતો રહ્યો છે એટલે તમે 25 સેન્ટીમીટર ઉપર કોઈ ઓબ્જેક્ટ રાખ્યો છે તો પણ દેખાતો નથી. ઓકે બીજું કે આ ડિફેક્ટ થવાના મેઇન રીઝન્સ કયા છે આ ડિફેક્ટ ફોર્મ થવાના મેઇન રીઝન્સ કયા છે તો ફર્સ્ટ ઓફ ઓલ ઇલોંગેશન. ઇલોંગેશનનો મીનિંગ સ્ટ્રેચિંગ કે પછી કોન્ટ્રેક્ટ થઈ શકતા નથી. પણ યાદ રાખજો બુકની અંદર ઇલોંગેશન વર્ડ યુઝ નથી કરતો. ત્યાં એવું કીધું છે આની પ્લેસ ઉપર આઈબોલ બીકમ ટુ સ્મોલ. આઈબોલ કેવો છે સ્મોલ થઈ ગયો. એક જનરલ ટર્મ કહો તમે રાત્રે કારની અંદર જાઓ છો અને તમે ફ્રન્ટ સીટ ઉપર જ બેઠા છો કોઈ ટ્રક કે બસ છે આવે છે એની લાઇટ એકદમ હાઈ લાઇટ છે રાઈટ અને હાઈ લાઇટની અંદર તમારી પાસે આ છે દૂર હશે ત્યાં સુધી બહુ આંખ નાની નહીં થાય પણ જે બી એ ટ્રક છે નજીક આવશે એમાં એકદમ આઈ સ્કીન થઈ જાય છે નાની થાય છે. સેમ કન્ડિશનથી તમારો આઈ હોય એટલે આઉટર પોર્શન ઓફ ધ આઈ એ કેવો થઈ જશે ટુ સ્મોલ પણ અંદરનો લેન્સ તો કેવો છે થીનનો થીન જ છે થીક થયો નથી. ઓકે એન્ડ સેકન્ડ ફોકલ લેન્થ છે બહુ વધારે છે તેમ છે મારી ઇમેજ ફોર્મ થતી નથી. ડન. આવડશે હાઇપરમેટ્રોપિયા. હવે જો એના પછીની થર્ડ ડિફેક્ટ છે એ થર્ડ વન છે પ્રેસ બાયોપિયા. આ પ્રેસ બાયોપિયા છે ને એ
નોર્મલી જો હાઇપરમેટ્રોપિયા હોય ને તો એટ ધ એજ ઓફ ધ 35 to 45 ની વચ્ચેના જે પર્સન હોય એને બધા જોવા મળે. પ્રેસ બાયોપિયા છે ને એ એબવ 55 હશે ને એ બધાને જોવા મળી શકે. ઇટ મીન્સ દેટ કે એ ડિફેક્ટ બાય ધ એજિંગ તમે શો કરી શકો. રીઝન કે જ્યારે એજ થશે ને ત્યારે શું થાય છે, તો એજ થાય ત્યારે એમના સિલિયર મસલ્સ એટલા વર્કેબલ હોતા નથી. સિલિયર મસલ્સ વર્ક નહીં કરે તો લેન્સ થીન પણ નથી થવાનો એઝ વેલ એઝ થીક પણ થવાનો નથી. હવે ઇફ લેન્સ થીક નથી થતો કે થીન એ નથી થતો તો તમને નિયર બાય ઓબ્જેક્ટ કે ફાર ઓબ્જેક્ટ એકેનું વિઝન ક્લિયર મળશે. એકેનું વિઝન તમને ક્લિયર નથી મળતું તો એક જોઈ શકશો નો. તમારે એની કરેક્ટનેસ શો કરવી હોય તો ફ્રેશ બાયોપિયાની કરેક્ટનેસ શેનાથી યુઝ થાય છે, શેનાથી આપણે કરેક્ટ કરી શકીએ, બાય ફોકલ લેન્સ, બાય ટુ ફોકલ ફોકસ. એની પાસે ફોકસ કેટલા છે, બે. હવે એની અંદર તમે વિચારો કે તમારે કોઈ નિયર બાય ઓબ્જેક્ટને રીડ કરવો છે તો તમારી આઈઝને સ્ટ્રેટ નહીં રાખો, તમે ડાઉનવર્ડ લઈ જાઓ, રાઈટ? તો એ બાય ફોકલ લેન્સ છે ને એ લાઈક ધેટ હશે, એ વચ્ચેથી બે પોર્શન હશે, રાઈટ? જે ડાઉનવર્ડ પોર્શન છે ને એ લાઈક ધેટ આ ચશ્માઓ જોઈ આવ્યો છે, રાઈટ? તો નીચેનો જે લેન્સ છે એ નજીકની વસ્તુને ક્લિયર જોવા માટે યુઝ કરવાનો છે. તો નજીકની વસ્તુ જોવા માટેનો લેન્સ કયો છે, રાઈટ? તો આ જે લેન્સ હશે એ ઓલવેઝ કયો હશે, કોન્વેક્સ હશે. મારે દૂરની વસ્તુને ક્લિયર જોઈ છે તો આપણે દૂરની વસ્તુ જોવા માટે સ્ટ્રેટ જોઈએ છીએ. સ્ટ્રેટ જોવો છો ઇટ મીન્સ દેટ કે શું શો કરશે, કોનકેવ લેન્સ છે. અને બીજો કયો આવશે, કોનવેક્સ. પણ અપર પોર્શન ઓફ ધ લેન્સ ની અંદર કોણ હોય, કોનકેવ. અને ડાઉન પોર્શન ઓફ ધ લેન્સ માં કે લોઅર પોર્શન માં કોનવેક્સ, રાઈટ? આવર છે બંને ટર્મ પાકો, ઓકે. ચલો એ વિચારો કે તમારી પાસે પ્રેસ બાયોપિયા છે, મીન્સ તમને બંને ડિફેક્ટ છે એવું કહી શકું કે બાયોપિયા પણ છે એઝ વેલ એઝ હાઇપરમેટ્રોપિયા પણ છે. હવે આ બંને ડિફેક્ટ્સ તમે શો કરો છો, માયોપિયા એન્ડ હાઇપરમેટ્રોપિયા, તો હું એવું કહી શકું કે એવા નંબર્સ હોય ને બે તાલા નંબર્સ કહી શકો. તો આપણે ગુજરાતીમાં આવો વર્ડ સૌથી વધારે યુઝ કર્યો છે બે તાલા. બે તાલા ઇટ મીન્સ એની અંદર બંને હોય, માયોપિયા પણ હોય એઝ વેલ એઝ બીજું પણ હોય. ડન, ઓકે. વિચારો કે તમારે ચશ્મા નથી પહેરવા તો કોન્ટેક્ટ લેન્સ પહેરી શકો છો, એઝ વેલ એઝ તમે બાય ધ સર્જરી તમારા નંબર્સને રિમૂવ પણ કરી શકો છો, તો નંબર્સને કઢાવી શકો, રાઈટ? આવર છે બંને ડિફેક્ટ્સ, ચેક ઇટ ફ્રોમ ધ ટેક્સ્ટ બુક. ડિસ્ટન્ટ ઓબ્જેક્ટ ક્લિયરલી બટ કેન નોટ સી ધ નિયરબાય ઓબ્જેક્ટ ડિસ્ટિંક્ટલી. એટલે કે એને દૂરની વસ્તુઓ ક્લિયર દેખાય છે બટ નજીકની વસ્તુઓ ક્લિયર દેખાતી નથી. ધ નિયર પોઈન્ટ ફોર ધ પર્સન ઇઝ ફાધર અવે ફ્રોમ ધ નિયરર પોઈન્ટ. એટલે કે તમારો જે 25 સેન્ટીમીટરનો નિયરર પોઈન્ટ છે એની કરતાં એનો જે પોઈન્ટ છે તો તમે છે થોડો દૂર, અને દૂર ગયો છે એટલે નજીકની વસ્તુ જોઈ શકતો નથી. Such a person has to keep a reading material much beyond 25 cm from the eye for the comfortable reading. તેને વાંચવું હોય કમ્ફર્ટેબલી તો 25 સેન્ટીમીટર કરતાં ઓબ્જેક્ટને ક્યાં રાખવો પડશે, થોડો દૂર. આવું આપણે ઘરે ઘણી વાર જોઈએ. તમારા મમ્મી પપ્પા ચશ્મા હોય પણ જો એ ક્લિયરલી ના વાંચી શકતા હોય તો એ કોઈ પણ ઓબ્જેક્ટ છે ને થોડોક દૂર રાખીને ચેક કરશે. અને આવું આપણે ઘણી વાર મોબાઈલમાં જોઈએ છે કે મોબાઈલમાં કોઈ નંબર ન દેખાતો હોય થોડોક આમ દૂર લઈ જઈને નંબર જોશે ને પછી ડાયલ કરશે, રાઈટ? તો એ જે ટર્મ છે એટલે કે એને નજીકનું દેખાતું નથી, એનો નિયરર પોઈન્ટ ક્યાં જતો રહ્યો છે, થોડો દૂર ખસી ગયો. This is because underline.
This is because the light rays from a close by object are focused at a point behind the retina as shown in figure. तो तुम्हारो जो focus થાય છે near by object એ focus ક્યાં થાય છે behind the retina. એટલે જેમ કે મને ઓબ્જેક્ટ ક્લિયર દેખાતો નથી. અન્ડરલાઈન કન્ટિન્યુ. This defect arises either. શું તમારા ઇસ થાય છે ચેક કરો. First, focal length of the eye lens is too long. જો તમે focal length બહુ વધારે છે તો focal length શું થઈ જશે too long કોણ થાય છે. Second check કરો. The eyeball has become too small. Eyeball એટલે આઉટર પોર્શન ઓફ ધ આઈ. જે અલ્ટ્રા કોડ એક્ઝામ્પલ આપ્યું છે જ્યારે સૌથી વધારે લાઇટ હશે ત્યારે કેવી રીતે જશે એકદમ સ્મોલ. This defect can be corrected by using the convex lens of the appropriate power. તમે શેનો યુઝ કરી શકો છો? કન્વેક્સ લેન્સનો. એપ્રોપ્રિએટ પાવર એટલે બધાના નંબર એક સરખા હોય નહીં. નંબર એક સરખા નથી મીન્સ કે અલગ અલગ પાવરના લેન્સીસનો યુઝ કરવો પડશે. This is illustrated in the figure. Also, eyeglasses with the converging lenses provide the additional focusing power required to forming the image on the retina. તો આને કરેક્ટ કરવા માટે આપણે કન્વેક્સ શું કામ યુઝ કરીએ છીએ? કારણ કે કન્વેક્સ લેન્સ છે કન્વર્જ કરે છે. કન્વર્જ કરશે એટલે કે જે પાછળ ઇમેજ પણ બધી તેને આગળ કન્વર્ટ કરીને ભેગા કરી દેશે. લાઈક ધેટ આવડ છે? ઓકે ચલો આફ્ટર ધેટ પ્રેસ બાર બી છે. ધ પાવર ઓફ એકોમોડેશન ઓફ ધ આઈ યુઝ્યુઅલી ડિક્રીઝિંગ વિથ ધ એજિંગ. તમારી એજ વધશે એમ તમારું પાવર ઓફ એકોમોડેશન શું થાય છે ડિક્રીઝ થાય. ઇટ મીન્સ કે તમારું નિયરર પોઈન્ટ પણ શિફ્ટ થાય એઝ વેલ એઝ ફાર પોઈન્ટ પણ શું થાય શિફ્ટ થાય છે. For most people, the near point gradually recedes away. તો તમારો near point છે થોડો દૂર જતો રહેશે. Recedes away એટલે કે થોડું દૂર જતો. They find it difficult to see the nearby object comfortably and distinctly without the corrective eye glasses. જો તમે ચશ્મા વગર જોવાની ટ્રાય કરો તો તમને ક્લિયરલી નહીં દેખાય. જો જોવું હોય તો તમારે શું કરવા પડશે ચશ્માઓને પહેરવા પડશે. This defect is called the presbyopia. આ defect કઈ છે? પટલો થઈ શકતો નથી. ડિમિનિશિંગ એટલે ના તો તમારી આઈ છે નથી લોંગ થઈ શકતી નથી સ્મોલ થઈ શકતી. સમટાઇમ્સ એ પર્સન મે સફર ફ્રોમ બોથ માયોપિયા એન્ડ હાયપરમેટ્રોપિયા. કોઈ પર્સન છે બંનેથી સફરિંગ કરે છે. માયોપિયા છે બીજું કયું છે હાયપરમેટ્રોપિયા. સચ પીપલ ઓફન રિક્વાયર બાયફોકલ લેન્સીસ. અન્ડરલાઈન જેને બંને ડિફેક્ટ રહે ગયા લેન્સનો યુઝ કરે છે બાયફોકલ લેન્સનો. A common type of the bifocal lens consists of both concave and convex lenses. તેની પાસે બંને લેન્સ છે કયા કયા? Concave lens અને convex. The upper portion consists of the concave lens. ઉપરનો પોર્શન કયો છે? Concave. Concave કેમ રાખો? હું દોઢી વસ્તુઓને જોઈ શકું. તો ઈ ફેસિલિટેટ્સ ડિસ્ટન્ટ વિઝન એટલે કે દોઢી વસ્તુઓને જોડાવે છે. In the lower part of a convex lens, it facilitates the nearer vision. તો નીચે કોન્વેક્સ છે તો નીચે કોન્વેક્સ લેન્સ હોય તો એ શું આપે છે આપણને નિયરર ઓબ્જેક્ટ ક્લિયરલી આપે. આ યાદ રાખો ઉપર સી સી નીચે પણ આવશે સી. ધીસ ડેઝ ઇટ ઇઝ પોસિબલ ટુ કરેક્ટ ધ રિફ્રેક્ટિવ ડિફેક્ટ્સ વિથ કોન્ટેક્ટ લેન્સીસ. તમે લેન્સ પહેરીને પણ ચશ્મા નથી કાઢી શકો છો એઝ વેલ એઝ સર્જિકલ ઇન્ટરવેન્શન એટલે કે તમે સર્જરી કરાવીને પણ તમારા નંબર્સ કઢાઈ શકો. આવડશે બંને? ઓકે પહેલા નીચે જો કઈ નેક્સ્ટ ક્વેશ્ચન્સ દેખાયા પહેલો ક્વેશ્ચન જો વોટ ઇઝ મીન બાય ધ પાવર ઓફ એકોમોડેશન ઓફ ધ આઈ. પાવર ઓફ એકોમોડેશન ઓફ ધ આઈ એક પેજ પાછળ લઈ લો. 11.1.1 પાવર ઓફ એકોમોડેશન દેખાયું. આ સેકન્ડ પેરેગ્રાફમાં જો પહેલી લાઈનમાં અન્ડરલાઈન કરાઈ છે એને ચેક કરો. એબિલિટી ઓફ ધ આઈ લેન્સ એડજસ્ટ ઇટ્સ ફોકલ લેન્થ ઇઝ કોલ્ડ ધ એકોમોડેશન છે. ઓકે આન્સર આવી ગયો. ઓકે ચલો સેકન્ડ ક્વેશ્ચન. એ પર્સન વિથ અ માયોપિક આઈ કેન નોટ સી ધ ઓબ્જેક્ટ બિયોન્ડ 1.2 મીટર ડિસ્ટિંક્ટલી. વોટ શુડ બી ધ ટાઈપ ઓફ ધ કરેક્ટિવ લેન્સ યુઝ ટુ રિસ્ટોર ધ પ્રોપર વિઝન. હવે તમને આઈ કઈ આઈપી છે? માયોપિક આઈ.
માયોપી કાય એટલે કોઈ સબ માયોપિયા છે માયોપિયા હોય તો કયો લેન્સ જોઈએ આવડી ગયો સર નેક્સ્ટ વોટ ઇઝ ધ વાર પોઈન્ટ એન્ડ ધ નિયર પોઈન્ટ ઓફ ધ હ્યુમન આઈ ઇન ધ નોર્મલ વિઝન 25 સેન્ટીમીટર નિયરર પોઈન્ટ એટ ઇન્ફિનિટી 5 અને અંદર તમારી જાતને એઝ્યુમ કરજો એ સ્ટુડન્ટ હેઝ ડિફિકલ્ટી રીડિંગ The blackboard while sitting in the last row. તમે છો તમે લાસ્ટ બેન્ચ પર જતા રહ્યા છો તમને ક્યાંથી બોર્ડ કમ્પ્લીટ દેખાતું નથી What could be the defect of the child is suffering from? તમે છે બેન્ચ પર બેઠા છો ઓબી આરો નોર્મલી જ્યારે તમે છે બેન્ચ પર બેઠા હોય તો આ નિયર બાય ઓબ્જેક્ટ કે દૂર નો કે ફાર દૂરની વસ્તુ ક્લિયર નો દેખાય તો કઈ દેખાય How can it be corrected? By using Done.